નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ધોરણ 3ની અંદર ડાબું અને જમણું પાઠ જોઈ રહ્યા હતા. એમાં રુચિરા વિશેનું આપણે જોતા હતા. એમાં રુચિરાના ઘર, એના ઘરથી શાળાએ જવા કેટલા વળાંક લેવા પડે છે, શું રસ્તામાં શું શું આવે છે, એ બધા વિશે આપણે જોયું હતું. માં જે કોષ્ટક આપેલું હતું એ કોષ્ટક પણ તમે તમારી નોટબુકની અંદર હોમવર્ક તરીકે કરી દીધું હશે. હવે આપણે પાઠની જે શરૂઆત છે, બાકી જે પાઠ છે એ આગળ જોઈએ. તો દરેક વિદ્યાર્થી પેજ નંબર 155 કાઢશે. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો. અહીંયા આપણને એક ખાલી નિશાન નકશો આપેલો છે, એના ઉપરથી આપણે રુચિરાનું ઘર બનાવવાનું છે. જોઈએ, તમારી પોતાની નિશાની બનાવો. આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો. નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું. જે આગળ આપણને પાઠ આપેલો છે, બરાબર આગળનું પેજ જે છે, ચિત્ર આપેલું છે, એમાં જેમ કે નિશાનીનો ઉપયોગ થયો છે એના કરતાં અલગ નિશાની દોરવાની છે, બરાબર. અહીંયા બાજુના પેજ ઉપર આપણને નકશો આપી દીધેલો છે. આ નકશા કરતાં જે નિશાનીઓ આપેલી છે એનાથી અલગ નિશાની કે હોવી જોઈએ તમારી. તો અહીંયા આપણે એ નિશાની અલગ રીતે કોઈ આખી અલગ જ પ્રકારની નિશાની ગોતી અને સરસ એક નિશાનીવાળું આપણે ઘર બનાવી શકીએ છીએ. એ જે ઉપયોગ થયો છે એના બદલામાં આપણે બીજો ઉપયોગ પણ કરી શકીએ છીએ. કે અહીંયા જોવા, ચોકડીવાળી જે નિશાની હતી એ શાળાની હતી. તો ત્યાં જે ચોકડીની નિશાની આપેલી હતી આપણને, એ આપણને શાળાની આપેલી છે, શાળા એ જગ્યાએ છે. તો એ જગ્યાએ આપણે જોઈએ કે આપણે ત્યાં એક ગોર, બરાબર ચોકડીની જગ્યાએ આપણે ગોર લઈ શકીએ છીએ. એવી રીતે અહીંયા રુચિરાનું ઘર, બરાબર. તો રુચિરાનું ઘર ચિત્રની અંદર આપણને છેલ્લે આપેલું હતું. તો આપણે ઘર માટે ઘર જેવું કંઈક ખાનું એવું દોરી શકીએ છીએ કે જેથી આપણે નકશામાં બતાવી શકીએ કે આ ઘર છે, બરાબર. પછી એક ઝાડનું પણ ચિત્ર આપેલું હતું સાઈડમાં. તો અહીંયા ઝાડ માટે પણ આપણે ગોર લઈ અને નીચે બે લીટા કરી શકીએ છીએ. એના પછી બગીચો, બગીચાનું ચિત્ર તમે જેવું લેવું હોય એવી નિશાની આપણે લઈ શકીએ, બરાબર. એના પછી આપેલું છે પોસ્ટ ઓફિસનું, બરાબર. તો જે પોસ્ટ ઓફિસનું ચિત્ર હોય તો એમાં આપણે ગોર કાં તો એક ચાંદલા જેવું કરી એની ઉપર ફરીથી ગોર કરો, ચોરસ કરો, ગમે તે આપણે કરી શકીએ છીએ. પછી વૃક્ષનું આવી ગયું. બીજું એક વૃક્ષ હતું સ્કૂલની, શાળાની બાજુમાં હતું. એના પછી હોસ્પિટલ. તો હોસ્પિટલની અંદર આપણને ચોરસ અરે સરવાળા જેવી ચોકડી આપેલી હોય છે, બરાબર. અહીંયા આપણે એક ગુણાકાર જેવી ચોકડી પણ લઈ શકીએ છીએ. બસ સ્ટોપ, હોસ્પિટલની નીચે બસ સ્ટોપ આપેલી હતી. તો બસ સ્ટોપ આપણે લઈ શકીએ છીએ, બરાબર. આ બસ સ્ટોપનું
એના પછી શું બાકી રહ્યું? રુચિરાનું ઘર દુકાન. ઓકે, દુકાનમાં તમે ત્રિકોણ લો, ત્રિકોણની અંદર તમે ગોળ કરી શકો છો, બરાબર. એના પછી આવશે ઘર, કે રુચિરાનું ઘર આપણે સોરી રહી ગયું હતું, અહીંયા રુચિરાનું ઘર અને અહીંયા એ સ્કૂલે જતા જે આવે છે એ ઘર. તો ઘર આપણે સ્ટાર પણ લઈ શકીએ છીએ. અને કૂવો, કૂવો કેવો હોય છે? ગોર, બરાબર. આમ ગોર કરી દેવાનું અને અહીંયા લંબચોરસ ખાનું દોરવાનું. આપણે પોસ્ટ ઓફિસ જે લીધી છે ત્યાં ચોરસ કર્યું છે, અહીંયા લંબચોરસ કરી દેવાનું. તો મિત્રો, આ રીતે આપણે નકશો એક તૈયાર કરી શકીએ છીએ. શોધો અને વાંચો અને દોરો. શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. અહીંયા ઝાડ આપેલું છે, બરાબર. તો અહીંયા ઝાડનું ચિત્ર તો દોરેલું છે. એના પછી ઘર, તમે જે આગળ નિશાની કરી છે એ નિશાની કરી અને તમે એવી રીતના ઉપયોગ કરીને તમે ઘર દોરી શકો છો. અહીંયા એક ઉદાહરણ આપી દઉં છું, પછી એ રીતના તમારે દરેકે દોરવાનું છે, બરાબર. આવી રીતે આપણે લઈ શકીએ છીએ. પછી મકાનનું છે, બરાબર. તો મકાન પણ આપણે અલગ રીતે લઈ શકીએ છીએ, જેવું આપણે બનાવવું હોય એવું. એવી રીતે નીચે આપણને શાળાનું આપેલું છે, દવાખાનું, દૂધ ડેરી, પોસ્ટ ઓફિસ અને એના સિવાય આપણે બીજા બે ચિત્ર અહીંયા દોરવાના છે અને નામ લખવાનું છે. થાય કે દુકાન છે, બસ સ્ટેન્ડ છે, કૂવો છે વગેરે આપણે લઈ શકીએ છીએ. ભાઈ, આપણે બાજુનું પેજ જોઈએ. વાંચો અને લખો. નકશાને આધારે વિગત લખો. અહીંયા નકશો આપેલો છે આગળ, અરે અહીંયા નીચે, એના આધારે આપણે વિગત લખવાની છે. તો જુઓ, ઘર, ઘરના નિશાનીઓ આપેલી છે, વૃક્ષની આપેલી છે, હેન્ડપંપની આપેલી છે, દરવાજાની આપેલી છે, કૂવાની આપેલી છે, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, ઓફિસ, હોસ્પિટલ, દુકાન અને શાળા. હવે એના નીચે આપણને એક પ્રશ્નો આપેલા છે થોડા. નકશામાં કેટલા ઘર છે? તો નકશામાં આપણે જોઈએ તો ઘર 1, 2, 3 અને 4. તો અહીંયા આપણે ખાનામાં લખીશું 4. નકશામાં કેટલી દુકાનો છે? હવે દુકાનનું નિશાની જોવાની અને એ નિશાન પ્રમાણે આપણે લખવાનું. તો 1. નકશામાં કેટલા વૃક્ષો છે? 1, 2, 3, 4 ને એક શાળાની બાજુમાં એટલે 5, બરાબર. નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો 1. પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી નજીક, સૌથી નજીક શું છે? બગીચો. બસ સ્ટેન્ડની નજીક શું છે? હેન્ડપંપ. નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો છો? તો ના. નિશાનીની યાદી ન આપેલી હોય, આપણને કોઈ નિશાની જ નથી આપેલી, તો આપણે એ યાદીને કઈ રીતે વાંચી શકવાના છીએ? તો તે આવશે ના. નકશાના વાંચન પર નિશાનીઓ જરૂરી છે. તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં દોરો. હવે ગણિત વિષયની અંદર આપણે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર, વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, લંબગોળ વગેરે નિશાનીઓ આપણે ભણ્યા છીએ. એમાંથી મેં અહીંયા કેટલીક નિશાનીઓ દોરેલી છે.
લખી છે એ તમારે તમારી નોટબુકની અંદર કરવાની છે. તો અહીંયા જોઈએ આપણે સરવારો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્તુળ ને ત્રિકોણ. અહીંયા જે નિશાનીઓ આપેલી છે, આગળના જે પેજ ઉપર આપેલું છે એ, અને અહીંયા જે આટલું હોમવર્ક છે, બરાબર, દરેક વિદ્યાર્થી આસપાસની નોટબુકની અંદર કરવાનું છે. ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો દોરો. હવે તમારા ઘરેથી શાળા સુધી પહોંચવાનો નકશો તમારે દરેકે દોરવાનો છે. ક્યાં દોરવાનો છે? તો અહીંયા તમને જગ્યા આપેલી છે ત્યાં આગળ તમે ઘરેથી શાળા સુધી પહોંચવાનો રસ્તો તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં દોરી શકો છો. તો મેં તમને જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક તમારે કરવાનું છે, અને અહીંયા નકશો છે એ નકશો પણ તમારે દોરવાનો છે. તો મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. દરેક વિદ્યાર્થીએ હોમવર્ક આસપાસની નોટબુકની અંદર પૂરું કરી દેવું. થેન્ક યુ.